વોચો વડોદરામાં પૂર બાદ સોશિયલ મીડિયામાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ લિમિટેડના પૂર્વ સંયુક્ત નિયામક પીએચ વોરાનો એક રિપોર્ટ ફરતો થયો છે વર્ષ બે હજાર ચૌદમાં પીએચ વોરાએ વડોદરામાં પૂર ન આવે તે માટે રિપોર્ટ તૈયાર કર્યો હતો રિપોર્ટ કોર્પોરેશન અને શહેરના પૂર્વ ધારાસભ્યને વર્ષ બે હજાર ચૌદમાં સોંપ્યો હતો આજવા સરોવરના પાળા મજબૂત કરવા પાણી વિશ્વામિત્રી નદીના બદલે અન્ય સ્થળે ડાયવર્ટ કરવાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો આજવા સરોવર બસોને બાર ફૂટ થાય ત્યારે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવે છે આજવા સરોવરનું પાણી વિશ્વામિત્રી નદીના બદલે કેનાલ મારફતે સીધું મહી નદીમાં ડાયવર્ટ થઈ જશે જેને લઈ અને પીએચ વોરાના પુત્ર તેમના પુત્ર છે નીરવ પટેલ તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે મારા પિતાએ આપેલ રિપોર્ટનું અમલીકરણ થાય તો વડોદરાને પૂરથી બચાવી શકાય છે હા મારા ફાધર એગ્રીકલ્ચર એન્જિનિયર સાથે જોડાયેલા છે અને પાણી એમનો સબ્જેક્ટ હતો સૌરાષ્ટ્રમાં બી એમણે નાના નાના ચેકડેમના ડિઝાઇન કરેલી છે અને ચેકડેમના આધારે પાણીને કેવી રીતે રિસ્ટોર કરી શકે એમને ઘણી બધી પુસ્તકો લખેલી છે આપણે વડોદરાની વાત કરીએ તો બે હજાર પાંચ ઓગણીસો પંચાણું બે હજાર નવ બે હજાર ચૌદમાં જે પૂર આવ્યા છે મારું જે ઘર છે વિશ્વામિત્રી ત્રણસો ચારસો મીટરની નજીક આવેલું છે એની અંદર એમના પાસે ડેટા હતા કે ભાઈ ઓગણીસો પંચાણુંમાં જે પાણી હતું એમાં મારા ઘરે છ ઇંચ અકોટામાં છ ઇંચ પછી એક ફૂટ બે ફૂટ એ પાણી વધતા ગયા સ્તર અને વિશ્વામિત્રી એ જ લેવલે ફ્લો થતી હતી એટલે એમને એક ધ્યાનમાં આવ્યું હતું બે હજાર ચૌદમાં કે આપણે આ જ પાણીને જો આજવામાંથી કેનાલ મારફતે મહી નદીમાં કાં તો તંત્ર જ્યાં કે ત્યાં ડાયવર્ટ કરીએ તો જે પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવે છે એ પાણીને આપણે બચાવી શકીએ છીએ કે ભાઈ જે વિશ્વામિત્રીમાં આ પછી પાણી શહેરોમાં અંદર જતા રહે છે તો એ આપણે ઘણું બધું એને ડાયવર્ટ કરીને પાણી વડોદરામાં ન આવે જે શહેરોમાં ન જતા રહે એને આપણે રોકી શકીએ